એક વખત કાચબો અને કાચબી નદીના ધરાની અંદર રહે છે. કાચબો છે એ ભગવાનનો ભગત છે. કાચબી બધું જોયા કરે. કાચબાને પૂછે તું કોનું ભજન કર? બોલે અખિલ બ્રહ્માંડના નાથનું ભજન કરું છું. બોલે કયો ભગવાન? કેવો ભગવાન? ભગવાન કેવા હોય? ત્યારે કાચબીની આગળ કાચબાએ એવું કીધું છે, કાચબી એ તો આપણે આ નદીના તરાની અંદર રહીએ છીએ ને, એટલે તને કઈ ખબર ન હોય. બોલે કેમ? બોલે આપણે નદીના ધરાની અંદર રહીએ છીએ એટલે તને માછલાની ખબર હોય, વધીને તને જળની વનસ્પતિની ખબર હોય, પણ આપણો જે ભગવાન છે ને, હું જે ભગવાનનું ભજન કરું છું ને, એને તો આખી આ દુનિયા બનાવી છે. એ તો આપણે રહીએ છીએ સીમિત એટલે તને કઈ ખબર ન હોય. બોલે એમ શું બનાવ્યું? બોલે ભગવાને માણસો બનાવ્યા છે, ભગવાને પ્રકૃતિ બનાવી છે, ભગવાને નદીઓ બનાવ્યા છે, ભગવાને કોતરો બનાવ્યા છે. ત્યારે કાચબીએ કીધું તો કાચબા એક કામ કરીને હાલને આપણે આ દર્શન કરવા માટે જઈ, તારા ભગવાને દુનિયા કેવી બનાવી છે ચાલ આપણે જોઈએ. કાચબો હરખમાં આવ્યો, નદીના ધરામાંથી બંને બહાર નીકળ્યા છે, કાચબો અને કાચબી. પણ મેરે ભાઈ બેન, આ પ્રાણી એક એવું પ્રાણી છે, એ ધૂળમાં પણ રહી શકે, પાણીમાં પણ રહી શકે. ઇધરામાંથી બહાર નીકળી ધીરે 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 પ્રકૃતિનું દર્શન. કાચબો કાચબીને એમ કહે છે, જો આ ઝાડવા ભગવાને બનાવ્યા છે, સૂર્ય ચંદ્ર ભગવાને બનાવ્યા છે, સુંદર મજાના ફૂલઝાડ ભગવાને બનાવ્યા છે, એમનું દર્શન કર પ્રકૃતિનું, અને ભગવાનની બનાવેલી આ રંગીલી દુનિયાનું દર્શન કરતા કરતા કાચબો અને કાચબી આવ્યા જાય. પણ ઘટના એ ઘટી, હામો એક પારધી મળ્યો, શિકારી મળ્યો. શિકારીને એમ થયું કે લ્યો વગર મહેનતે મને બે જીવ મળી ગયા, આજ મારે કોઈને મારવો નહીં પડે. એ કાચબાને અને કાચબીને પકડી લીધા, પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈ પોતાના ચૂલાને સળગાવ્યો છે, તપેલાની અંદર કાચબાને અને કાચબીને નાખ્યા છે, એની અંદર પાણી નાખ્યું, ઉપર ચીબું ઢાંકી દીધું, અને ચૂલાની નીચેથી જ્યારે તાપ થયો ને સાહેબ, અગ્નિ લાગવા માંડ્યો, પાણી છે એ ધીરે 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 આંધણ થવા લાગ્યું છે. પણ આ પરિસ્થિતિની અંદર કાચબો તો ભગવાનનું ભજન કરે છે, હે મારા નાથ, હે મારા નાથ. પણ કાચબીથી રહેવાનું નહીં. કાચબીને એમ થયું કે આ ભગવાનની બનાવેલી દુનિયામાં આવું પણ બને. તો પેલાની અંદર કાચબો અને કાચબી વાત કરે, કાચબી કાચબાને કહે છે કે આખી દુનિયા બહુ સારી બનાવી, પણ હે કાચબા, તારા ભગવાને આ બે પગ વાળું પ્રાણી ક્યાંક વિચિત્ર બનાવ્યું છે. આ બે પગ વાળા પ્રાણીએ પકડી લીધા, તપેલાની અંદર નાખી દીધા, હમણાં કાળનો કોળિયો બની જશો. પાણી ધીરે ધીરે સળગે છે. હે કાચબા, હવે તું જવાબ દે, તારો ભગવાન હોય તો અહીંયા ઉગારવા આવે, બાકી મને જ એવું લાગતું નથી કે તારો ભગવાન અહીં ક્યાંય હોય. અને જો ભગવાન જેવું આ જગતની અંદર હોય તો આપણને આ દશા થોડી હોય. ભગવાન જો હોય તો ભગવાન આવી દશામાં રાખે? અને કાચબી કહે છે, કાચબી કે છે કોણ ઉગારે, તારો જાતો રહ્યો જગદીશ.
काच भी के छे कौन उगारे तारो जातो रहो जगदीश चारे देशा थी शलगीरू आमा ओराना बीचो बीच जेनो विश्वास छे तारे एनो नहीं एतबार मारे जेनो विश्वास छे तारे अरे एनो नहीं एतबार मारे है काचबा तू कदाच अखंड भरोसा थी वजन करतो हईश पण मने नथी लागतो अने जो होय तो भगवान ने जरूर आवो पड़े और हूँ घनी घनी वार एवं ही कहूँ कि भगवान ना भक्तों ने ज सहन करवानु आप्यु छे तमे जो दुनिया ना जेटला भक्त आखी भक्तमाल लई लो आ भक्तों ने भगवाने बहु सहन करायु छे अने एटला माटे हूँ क्यारेक क्यारेक एवं कहतो हूँ कि जिसके होठों पे हसी पावो में छाले होंगे जिसके होठों पे हंसी पावो में छाले होंगे है मेरे मालिक वो ही तेरे चाहने वाले होंगे जना होठों पर मुस्कान हो पैरों के नीचे छाले हो भक्तों ने बहु सहन करवो पड़ू छे साहेब काचबो आज गरम पानी ने आधण ने सहन करे छे अने स्त्री जात ने बहु सहन शक्ति न होय जेटली पुरुष ने होय એટલે કાચબી જેમ શબ્દ આવે એ રીતે બોલવા લાગી છે તારો ઈશ્વર મને નથી લાગતો ત્યારે કાચબાએ બહુ સુંદર મજાનો જવાબ આપ્યો કે કાચબી તને દાહ લાગે છે બોલે હા તો એક કામ કર તો પેલાની અંદર હું નીચે આવી જાઉં તું મારા ઉપર આવી જા જેથી કરી અને તને દાહ ન લાગે તને અગ્નિ ન લાગે એમ ભોજલ રામ લખે છે બળતી હોય તો બેસને મારી પીઠ પર રાખું પ્રાણ બળતી હોય તો બેસને મારી પીઠ પર રાખું પ્રાણ પણ નિંદા કરે મારા નાથની તો વાગે મને બાણ વાલો મારો આવશે વારે આપણને ઉગાડવા માટે વાલો મારો આવશે વારે આપણને ઉગાડવા માટે હે કાચબી મારા નાથની નિંદા કરે છે ને એ મને પલવાતું નથી તું એક કામ કર બળતી હોય તો મારા ઉપર આવી જા પણ કાચબી કહે છે ભાઈ આ તપેલામાંથી ક્યાં જાઈશ જાય તો કહાં જાય મૃત્યુ નજીક આવતો હોય એવા એંધાણ મળવા લાગ્યા પાણી ધીરે ધીરે ખદબદવા માંડ્યું છે અને કાચબી થી ન રહેવાનું કાચબાને કહે છે કે કાચબી કહે કીર્તાર ન આવ્યો આવ્યો આપણો અંત કાચબી કહે કીર્તાર ન આવ્યો આજ આવ્યો આપણો અંત પ્રાણ ગયા પછી પહોંચશે તમે તે શું બાંધો તંત આમાંથી જો આજ ઉગરીએ કોઈ દી પાણી બારો પગનું ભરીએ આમાંથી જો આજ ઉગરીએ પાણી બારો પગનું કાચબી આજ કહે છે
કે તારો ઠાકુર તો છે નહીં એવું લાગે, પણ જો એક વાર તારે તો પાણી બારો કોઈ દી પગ નો ભરવું. આ જિંદગીની અંદર પહેલી વાર બહાર નીકળ્યા અને આવો કડવું અનુભવ. પણ આવું જ આવું જયારે કાચબી બોલવા લાગી ને ત્યારે કાચબાથી ન રહેવાનું સાહેબ. પછી તો ઘટના એ ઘટી છે, કાચબાએ બે આંખો બંધ કરી ભગવાનનું ભજન માટે આજ લીન બન્યો છે. એ આત્માને પરમાત્મા સાથે મિલાવવાની એક પ્રક્રિયા કાચબાએ શરૂ કરી છે. હે ના, હે અખિલ બ્રહ્માંડના ધણી, મેં જિંદગી તારો પર્યંત તારું ભજન કર્યું, મને તું ગમે તે કર, મને વાંધો નથી, પણ જો મારી કાચબીને કંઈ થશે તો જગત તારી હાંસી ઉડાડશે. આજ પારધીએ પકડી લીધા છે, મૃત્યુ નજીક છે. હે મારા નાથ, મારી વિનંતી છે કે એક વાર ઉગારી લે, એક વાર ઉગારી લે. અને સાહેબ આ પ્રાર્થનાનો સૂર સીધો ઉપર પહોંચ્યો છે. ભગવાને મેઘને આજ્ઞા કરી કે જે જગ્યાએ પારધીનું ઘર છે ગગનમંડળ ઉપર એટલા બધા વર્ષો કે મારો કાચબો અને મારી કાચબી બચી જવા જોઈએ. અને સાહેબ ઘટના એ ઘટી કે કાળા ઉનાળાની અંદર નિર્મલ ગગનની અંદર વાદળાની એક ફોદી જામી છે. એક વાદળામાંથી વાદળા બંધાતા 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 એ આખો ઘટા ટોપ આકાશ બન્યું છે. આજ મોરલાઓ પણ એનો સમય ભૂલી અને ગળાના કટકા કરી કરીને બોલવા લાગ્યા છે. ખેડૂતોને પણ એવું થયું કે આજ વાવણી વહેલા થઈ જશે કે શું. અને ધીરે ધીરે એ વરસાદની શરૂઆત થઈ, મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ટચલી આંગળીની ધાર જેવી જયારે ધાર થઈ સાહેબ, આજુબાજુના ગામડામાં ઘોડા પૂર આવી ગયા નદીઓમાં. અને એ પૂર છે એ પારધીના ઘરની અંદર ઘસી ગયા. ઘરની અંદર ચૂલો હતો, એ પાણી એના ઉપર ફરી વળ્યા. વરસાદ એટલો પડે છે, પૂર એટલું આવ્યું છે, પાણીનું સ્તર ધીરે 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 ઊંચું થવા લાગ્યું. અગ્નિ બુજાઈ ગયો મેરે ભાઈ બહેન, જે ગરમ પાણી હતું એ ઠંડુ થઈ ગયું. અને ઉપર ચીબું ઢાંક્યું હતું, એ વરસાદની એક છાલક આવી પાણીની ચીબું ઉગડી ગયું. કાચબો અને કાચબી એમાંથી બહાર નીકળી ગયા. અને જે પાણી પૂરનું પાણી હતું એમાં જ વળી તરતા 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 પાછા પોતાના ધરા તરફ પાછા નીકળી ગયા. ભગવાને કાચબા અને કાચબીને બચાવી લીધા છે. આને ભરોસો કહેવાય, આને અખંડ વિશ્વાસ કહેવાય. પણ મારે તમને પહેલા દિવસે કહેવું છે એ કે મારો રામ જો કાચબા અને કાચબીને બચાવી શકતો હોય, મારો ઈશ્વર એ આઠમા સ્કંદના ગજેન્દ્રને બચાવી શકતો હોય, તો સાહેબ મને તમને ન બચાવે? એક વાર પુકાર તો કરો, એક વાર ભરોસો તો કરી જો, એક વાર બોલાવી તો જો. ભગવાન તો બેઠો જ છે કે ક્યારે મારો ભક્ત યાદ કરે અને ક્યારે મેં વહા પે પહોંચ જાઉં. લેકિન શરૂઆત આપણે કરવી રહી. એટલા માટે આપણો ભક્ત કવિ સુરદાસ કહે છે, ભરોસો દ્રઢઈન છરણ ખેરુ, ભરોસો દ્રઢઈન ચરણ. શ્રી વલ્લભ મખચંદ્ર છટારી, શ્રી વલ્લભ મખચંદ્ર છટાબીનુ, જાશુ હોઈની બેરો ભરોસો
चरण सूरदास जी कहे थे कि उस पैरों पे मुझे भरोसा है। सूरदास प्रभु द्विविध आधरो सूरदास प्रभु द्विविध मोर कोचे रो भरोसो दृढ़ बीन चरण भरो संप्रदाय नी अंदर सूरदास जी नु चार सुधी आ आश्रय पद नथी गवातो त्यां सुधी ठाकुर जी निंद्राधीन नथी थता साहेब आश्रय बस तारा भरोसे जीवन नैया हां की रहो महाराज बस आ भरोसो जारे आवे न साहेब त्यारे भगवान एक नहीं हजार काम करवा माटे राजी थता होई।